नमस्कार दर्शक मित्रों, ऑस्कार न्यूज़ चैनलमां आपનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જેલ ટાંકીની સામે સર્વિસ રોડ નર્મદા ભવન 6 ની પીવાના પાણીની લાઇન લીકેજ થવાના કારણે કરોડો ગેલન પીવાનું પાણી SSG થઈ કાલા ઘોડા પહોંચ્યું। કેટલું પીવાનું પાણી ગટરમાં વહી ગયું। સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ વાતોના વડા કરવાનું બંધ કરી વડોદરા શહેરની જનતાના પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ। વડોદરા શહેરની જનતા વેરો ભરે છે, તેનું વળતર આપવાની માંગ છે। અમારી ઓસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા। હેલો, વડોદરા શહેરનો આ નર્મદા ભુવનથી કાલા ઘોડા જતો મુખ્ય રોડ છે। નર્મદા ભુવનના ગેટ પાસે જ મસ્ત મોટું ભંગાણ થયું છે। હજારો ગેલન પીવાનું પાણી, શુદ્ધ પાણી વહી જઈ રહ્યું છે। આ શુદ્ધ પાણી વડોદરા શહેરના ઠેક કાલા ઘોડા વિસ્તારના SSGમાં પણ ઘૂસી ગયા છે। કાલા ઘોડા સુધી આ પાણી ગયું છે। વડોદરા શહેરની જનતાને એક બાજુ પીવાનું પાણી નથી મળતું, પીળું પાણી મળે છે, કાળું પાણી મળે છે, ઘણી જગ્યાએ માટલા ફોડવામાં આવે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લીકેજ થયું છે, હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું, કોઈ અધિકારીએ હાજર નથી। ત્યારે વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબને બે હાથ જોડીને વિનંતી છે કે સ્માર્ટ સિટીની વાતો કરવાનું બંધ કરીને આવા નાના મોટા લીકેજો એ રિપેર કરવામાં આવે, વડોદરા શહેરની ડ્રેનેજ લાઈનો રિપેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે વહેલામાં વહેલી તકે આ પાણીની જે લીકેજ થયું તે બંધ કરે તેવી અમારી બે હાથ જોડીને વિનંતી છે।